નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. મિત્રો, આજે આપણે સોલાર લાઇટ ટ્રેપ યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય. તો ચાલો શરૂ કરી આજનો આપણો આ ટોપિક. સોલાર લાઇટ ટ્રેપ યોજના. તો આ યોજના અંતર્ગત મેળવો ₹4500ની સહાય. તો આ અંગેના ફોર્મ ભરવાનું આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ છે. તો આ સહાય અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ યોજના અંગેની સંપૂર્ણ માહિતી આપને મળી જાય. તો હવે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરી લઈશું. તેના માટે હું મારા મોબાઈલ પર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં છું. બ્રાઉઝર ઓપન કર્યા બાદ એડ્રેસ બારમાં આઈ ખેડૂત .gujarat.gov.in ની સાઇટ લખી અને ઓકે આપવાનું રહેશે, જેથી કરી અને આઈ ખેડૂત પોર્ટલ ખુલી જશે. તો અહીંયા આપ જોઈ શકો છો કે આઈ ખેડૂત પોર્ટલ ખુલી ગયેલું છે. તો તેનો અહીંયા જે ઓફિશિયલ સિમ્બોલ છે તે જોવા મળી રહ્યું છે અને એગ્રીકલ્ચર, ફાર્મર્સ વેરફેર અને કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, તો આ તેની ઓફિશિયલ સાઇટ ખુલી ગયેલ છે. તો તેને હવે આપણે સ્ક્રોલ કરી લઈશું થોડું અને અહીંયા જમણી બાજુએ આપ જોઈ શકો છો કે વિવિધ યોજનાઓમાં અરજી કરો, તો આપણે આ વિકલ્પ ઉપર ક્લિક કરીશું. ક્લિક કરતા પેજ રિફ્રેશ થઈ અને આ પ્રમાણે ખુલી જશે. તો અહીંયા સીધા ઘટકો જો અહીં ક્લિક કરો ઉપર, તેના ઉપર ક્લિક કરશો એટલે જે ચાલુ યોજનાઓ હશે તે જોવા મળશે અને તે ઉપરાંત અહીંયા આપણે વિભાગ વાઇઝ પણ જોઈ શકીએ છીએ. તો આપ જોઈ શકો છો કે ક્રમ નંબર 1 ખેતીવાડીની યોજનાઓ, ક્રમ નંબર 2 પર જમીન અને જળ સંરક્ષણની યોજનાઓ, ક્રમ નંબર 3 પશુપાલનની યોજનાઓ, ક્રમ નંબર 4 બાગાયતી યોજનાઓ અને ક્રમ નંબર 5 મત્સ્યપાલનની યોજનાઓ. તો આ પ્રમાણે અલગ અલગ વિભાગની યોજનાઓ જોવા મળી રહી છે, જેમાં વર્ષ 2020-21 માટે જે યોજનાઓમાં ફોર્મ ભરવાનું ચાલુ છે તે ઘટકો અહીંયા આપણને જોવા મળી રહી છે કે હાલ ખેતીવાડીની યોજનાઓમાં 2 ઘટકો માટે ફોર્મ ભરવાનું ચાલુ છે. તે જ પ્રમાણે પશુપાલનની યોજનાઓમાં 8 ઘટકો માટે ફોર્મ ભરવાનું ચાલુ છે અને બગાયતી યોજનાઓમાં જે 123 ઘટક પૈકી 55 ઘટકો માટે ફોર્મ ભરવાનું ચાલુ છે. તો હવે ફોર્મ ભરવા માટે વિગતો માટે અહીં ક્લિક કરો પર આપણે ક્લિક કરીશું, જે ક્લિક કરતા પેજ રિફ્રેશ થશે અને ત્યારબાદ નીચે ખેતીવાડીની યોજનાઓ જોવા મળશે. તો તેમાં અહીંયા ક્રમ નંબર 2 ઉપર આપણે જોઈ શકીએ છીએ કે સોલાર લાઇટ ટ્રેપ એ આપણને જોવા મળી રહ્યું છે. તો આ સોલાર લાઇટ ટ્રેપ એ અહીંયા સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો આ પ્રમાણેનું એક સાધન આવે છે. તો તેમાં તો આ RKVY તે અંતર્ગત આ તમામ ખેડૂતો માટે કિંમતના 50% અથવા ₹2000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં એ બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 પ્રતિ લાભાર્થી ખેડૂતને માટે મળવા પાત્ર છે. તે ઉપરાંત NFSM કોમર્શિયલ ક્રોપમાં તમામ ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 50% અથવા ₹2500ની મર્યાદામાં જે એ બેમાંથી ઓછું હોય તે મળવા પાત્ર છે. અને આગળ જોઈએ ત્યાર પછી ખેડૂતોને સૂર્યપ્રકાશ એટલે કે ઉર્જા ટ્રેપ સહાય દરે વિતરણ અંગેની યોજના, જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 90% અથવા તો ₹4500ની મર્યાદામાં જે બેમાંથી ઓછું હોય તે અને અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના તમામ ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપની કિંમતના 70% અથવા ₹3500ની મર્યાદામાં જે બેમાંથી ઓછું હોય તે સહાય રૂપે મળવા પાત્ર છે. અને તેના માટે આ સોલાર લાઇટ ટ્રેપ મેળવવા માટેની લાભાર્થી ખેડૂતે સોલાર લાઇટ ટ્રેપ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે. એટલે કે અધિકૃત વિક્રેતા પાસેથી આ સોલાર લાઇટ ટ્રેપની ખરીદી કરવાની રહેશે અને તેની અરજી કરવા માટે અહીંયા અરજી કરો ઉપર ક્લિક કરવાનું રહેશે. તો
આ સોલાર લાઇટ ટ્રેપ અંગેના ફોર્મ ભરવાનું તારીખ 1 સપ્ટેમ્બર 2020 ના રોજ ચાલુ થઈ ગયેલ છે અને તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2020 સુધીની છે. તો જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે 30/9/2020 પહેલા ફોર્મ ભરી શકે છે. તો હવે આપણે જોઈએ કે આ ફોર્મ કઈ રીતે ભરી શકે. તેના માટે અરજી કરો ઉપર આપણે ક્લિક કરીશું. જે ક્લિક કરતા પેજ રિફ્રેશ થઈ જશે અને આ પ્રમાણેનો સ્ક્રીન જોવા મળશે, જેમાં અહીંયા આપણને સૌપ્રથમ નોટિફિકેશન જોવા મળી રહી છે, જેમાં આઈ ખેડૂત પોર્ટલમાં વર્ષ 2018-19 થી ખેડૂત નોંધણી રજિસ્ટ્રેશનની પદ્ધતિ બદલાયેલ છે, તો તે અંગેના આ નોટિફિકેશન જોવા મળી રહ્યું છે, જેમાં સૂચનાઓ આપવામાં આવેલ છે. તો તેના ઉપર ઓકે આપી દેવાનું રહેશે. ત્યાર પછી આપ અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ અંગેની સૂચનાઓ આપણને જોવા મળી રહી છે. તો જો સૌ પ્રથમ ફોર્મ ભરતા હોય તો આ સૂચનાઓ વાંચી અને ત્યારબાદ ફોર્મ ભરશો. અને અહીંયા બાજુમાં તે અરજી કઈ પ્રમાણે ફોર્મ ભરવું તે અંગેના સ્ટેપ બાય સ્ટેપ માહિતી પણ જોવા મળી રહી છે. ત્યાર પછી આપણે પસંદ કરેલ ઘટક પણ અહીંયા જોવા મળી રહ્યું છે કે ખેતીવાડીની યોજનાઓ સોલાર લાઇટ ટ્રેપ. તો તેમાં સૌ પ્રથમ આપણને પૂછવામાં આવે છે કે તમે રજિસ્ટર્ડ અરજદાર છો. તો જો રજિસ્ટર્ડ અરજદાર હોય તો હા પસંદ કરી લેવાનું અને રજિસ્ટર્ડ ન હોય તો ના પસંદ કરી લેવાનું. તો હું અહીંયા ના પસંદ કરી અને આગળ વધવા ક્લિક કરવા ઉપર ક્લિક કરી દઉં છું. તો તેના ઉપર ક્લિક કરતા અરજી માટેનું આ ટેબ ખુલી જશે, જેમાં સૌ પ્રથમ છે કે નવી અરજી કરવા ક્લિક કરો, ત્યાર પછી છે અરજી અપડેટ કરવા ક્લિક કરો, અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો, ત્યારબાદ અરજીની પ્રિન્ટ કરવા ક્લિક કરો, અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા પ્રિન્ટ કરો અને અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો. તો આ પ્રમાણે અલગ અલગ 6 ટેબ જોવા મળી રહ્યા છે. તો હવે આપણે નવી અરજી કરવા ક્લિક કરવા ઉપર ક્લિક કરીશું. જે ક્લિક કરતા પેજ રિફ્રેશ થશે અને આ પ્રમાણેનું ફોર્મ ખુલી જશે. તો તેમાં સૌ પ્રથમ આપણે અરજદારની વિગતો નાખવાની છે, જેમાં નામ, પિતાનું નામ, અટક, જિલ્લો, તાલુકો અને ગામ તે ડ્રોપડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અરજદારનું પૂરેપૂરું સરનામું લખવાનું છે, પિનકોડ છે, જે અરજદારનો લિંગ એટલે કે પુરુષ સ્ત્રી કે અન્ય જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અરજદારની જાતિ સિલેક્ટ કરી લેવાની છે, ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરી લેવાનો છે, જો દિવ્યાંગ હોય તો તે અંગેની માહિતી સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી તેમનો ઈમેલ અને મોબાઈલ નાખી અને અહીંયા આપનો આધાર નંબર નાખવાનો રહેશે અને તે માટેની સંમતિ આપવાની રહેશે. ત્યાર પછી અહીંયા આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો કે કેમ તેની વિગતો પૂછવામાં આવે છે. તો આ તમામ વિગતો ભર્યા બાદ અહીંયા જે આ ભાગ છે તેમાં અરજદારની બેંકની વિગત ભરવાની આવશે. તો આ બેંકની વિગત શા માટે ભરવાની આવે છે તે આપ સૌ જાણો છો કે જે હાલમાં ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે અને તે અન્વયે આપનું બેંક અને આધાર કાર્ડ બંને લિંક હોય છે. તો આ બેંક ખાતામાં સીધી સહાય જમા કરવા માટે આ બેંકની વિગત પણ ભરવાની આવે છે. અને ત્યાર પછી નીચે આવે છે જમીનની વિગત. તો અહીંયા આપની જમીનની વિગત દાખલ કરવાની રહેશે, જેમાં તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા જોઈ શકો છો કે જમીન રેકર્ડ ધરાવું છું અથવા તો ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું, જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી અને ત્યાર પછી જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર નાખી અને સર્ચ કરશો એટલે રેશન કાર્ડમાં જે કંઈ નામ હશે તે બતાવશે. તેમાંથી જે નામથી આપ અરજી કરવા માંગતા હોય તે નામ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા જે કેપ્ચા કોડ બતાવે છે તે કેપ્ચા કોડના બોક્સમાં ટાઈપ કરી અને અરજી સેવ કરવા ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ પ્રમાણે એકદમ સરળતાથી આખી અરજી ફોર્મ ભરી શકાય છે. હવે આ અરજી ફોર્મ ભરી ગયા બાદ જો તેમાં કંઈ આપણે ભૂલ જણાતી હોય તો અરજી અપડેટ કરવા પર ક્લિક કરી અને તેમાં સુધારા વધારા કરી શકાય છે અને જો કંઈ સુધારા ન હોય તો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તે ટેબ ઉપર આવી જવાનું રહેશે અને અરજીને કન્ફર્મ કરી લેવાની છે. ત્યાર પછી અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો ઉપરના ટેબમાં આવી જવાનું છે અને આપની અરજીની પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે. જો આપની પાસે પ્રિન્ટર હોય તો સીધી પ્રિન્ટ કાઢી શકો છો અને પ્રિન્ટર ન હોય તો તેને PDF સ્વરૂપે તમારા મોબાઈલમાં પણ સેવ કરી શકો છો અને ત્યારબાદ ઝેરોક્સની દુકાને જઈને આપ તેની પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો. ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરેલી નકલમાં સહી કરી અને તેને અપલોડ અહીંયા આ ટેબમાં કરવાની છે અને અન્ય ડોક્યુમેન્ટ આ ટેબમાં અપલોડ કરી શકાય છે. તો આમ એકદમ સરળતાથી સોલાર લાઇટ ટ્રેપ યોજનાનું ફોર્મ મોબાઈલ અથવા તો આપની પાસે કોમ્પ્યુટર કે લેપટોપ હોય તો તેમાં પણ ભરી શકો છો.
જો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, આપના મિત્રો સગા સંબંધીઓ અને શેર કરજો, અને જરૂર જણાય તો કોમેન્ટ કરજો. અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.